उद्भवन विद्यार्थी मित्रों अगरना पीरियड में आप चित्र बदन एक और दो पढ़ी गया त्यार बाद लेसन नंबर 3 आत्मस्थता या हा प्रभाव ने अपने शुरुआत करिए यहां शब्दों लखेला छे व्याकरण ने लगता घना बदा ते पण आपने खास ध्यान में ले और भणवाना छे और याद रखना छे के आ पाठ भणिए એટલે તમારે સાથે બુક પાછે રાખવાની છે અને સાથે સાથે જોતું જવાનું છે આ પાઠના શબ્દાર્થની તમને પીડીએફ મોકલવામાં આવશે તે જોઈ અને તમારે શબ્દાર્થથી એકબીમાં ઉતારી લેવાના છે એ રીતે આપણે જોઈએ આત્મસર્જયા પ્રભાવ કે સફળતા પ્રાપ્ત કરવી કોને ન ગમે દરેક વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી ગમે છે એ સફળતા પ્રાપ્ત કરવા પાછળ ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે એમાંનું એક પરિબળ એટલે કે આત્મશ્રદ્ધા આત્મબળ આત્મવિશ્વાસ એનું આપણે ઉદાહરણ દ્વારા જે સમજવાનું છે કે આપણા જીવનમાં આત્મશ્રદ્ધાનું કેટલું મહત્વ છે એ આ કોઈ પણ કામ પાછળ આત્મશ્રદ્ધા છે આત્મવિશ્વાસ છે કેટલું ભાગ ભજવી શકે છે તો આપણે આપણે જોઈએ પાઠની શરૂઆત કરીએ લેસન નંબર 3 કે આ આત્મશ્રદ્ધા એકલવ્યના પાઠ દ્વારા આપણને સમજાવવા માંગે છે આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પાછળ આત્મબળ આત્મવિશ્વાસ મનોબળનો કેટલો મહત્વનો ભાગ ભજવે છે તો એ એક બાળક આસીત એ બાળક હતો હતો અથવા તો હતી અહીંયા બાળક છે એટલા માટે પુલિંગ શબ્દ છે એટલે હતો લેવાનું છે જો સ્ત્રીલિંગ શબ્દ હોય તો હતી લેવાનું પહેલો શબ્દ આવ્યો છે આસીત પહેલો શબ્દ છે આસીત હતો અથવા તો હતી અશનું રૂપ છે હોવું અથવા તો હોવું એમ એના માટેનું છે હતો હતી હોવું અસ્તે ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે ત્રીજો પુરુષ એક વચનનું કેમ કે હું તમને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે જણાવું છું એટલા માટે અહીંયા ત્રીજો પુરુષ એક વચન જે એક વચનમાં છે એક જ છે એટલા માટે ત્રીજો પુરુષ એટલા માટે કે હું તમને એના વિશે જણાવું છું એટલા માટે એટલે કે આશિત શબ્દ છે અસ્તે ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે આ યાદ રાખવાનું છે હવે જો આપણે ઘણા બધા બધા જે શબ્દો છે આ પાઠની અંદર એથી અસ્તે ભૂતકાળ ત્રીજા પુરુષ એકવચનના ઘણા બધા આવશે અને વર્તમાનકાળ પ્રથમ પુરુષ એકવચનના આવશે આ બે શબ્દો છે એ મહત્વના શબ્દો વારંવાર અહીંયા રિપીટ થશે એ આપણે વચ્ચે વચ્ચે કહેતા જઈશું આગળ જોઈએ એક બાળક હતો તસ્ય નામ એકલવ્ય આસીત તેનું નામ એકલવ્ય હતું ફરીવાર એવું હતું એટલે કે હતું સ ધનુર્વિદ્યાં પઠિતું ઈચ્છતિ સ્મ તે ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો પઠિતું શબ્દ આવ્યો છે નવો શબ્દ છે આપણા માટે પઠિતું હેત્વર કૃદર ભણવા ઈચ્છતો હતો હેતુ દર્શાવે છે અનુવાદ આપણે ગુજરાતીમાં કરીએ એટલે આપણને ખબર પડે છે કે એનો ભણવાનો હેતુ હતો એટલા માટે હેત્વર કૃદર બને છે આગળ આપણે ભણશું કૃદત એમાં આવશે પણ અત્યારે પણ થોડી ઘણી નજર નાખી લઈએ અહીંયા તુમ છે એ પ્રત્યય છે હેત્વ કૃદત નો અને પઠ પઠ એ ધાતુ છે પઠી તુમ હેત્વ કૃદત રૂપ બને છે એવી રીતે ભવ્ય સુપર એનું રૂપ છે તુમ પ્રત્યય લાગ્યો છે હેત્વ નું બને એ રીતે છે આગળ જોઈએ અહીંયા શબ્દ ઈચ્છતિ સ્મ સ્મ નો ઉપયોગ થયો છે જો ઈચ્છતિ એ વર્તમાન કાળનું રૂપ ઈચ્છું લખેલું છે સોરી લખ્યું નથી ઈચ્છતિ સ્મ એટલે અહીંયા જો આપણે કઈ રીતે ઈચ્છતિ સ્મ આ છે જ્યારે વર્તમાન કાળનો રૂપ હોય તેની પાછળ સ્મ નો ઉપયોગ થાય સ્મ લાગેલું હોય ત્યારે છે ઈ ભૂતકાળનો અર્થ દર્શાવે છે ઈચ્છતો હતો અથવા તો આખે આખો શબ્દ છે આ સ્મ સાથેનો એની સાથે આ રીતે લખી શકીએ અ ઈ છ ત આ પણ ઈચ્છતો હતો એ રીતે સરખો અર્થ દર્શાવે છે એટલે અહીંયા ઈચ્છતી વર્તમાન કાળનું રૂપ વાપરવું હોય
द्रोणाचार्य समीप अगछत जयरे भी आए थे तरह एक शब्द आगे लाइ ले अनुवाद करिए त्यार एक बार द्रोणाचार्य अगछत जाए गये गुरुदेव गुरुदेव अहम अपि हूँ सर्वनाम थे प्रथम पुरुष एक वचन अहम एटले हूँ पोताना गुरुदेव हूँ पण अपि एटले पण धनुर्धर होई तुम इच्छामि હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. ભવનું રૂપ છે ભવિષ્ય બનવા. શું હેતુ હતો? શું બનવું હતું? ધનુર્ધર બનવાનો હેતુ હતો એટલા માટે કેશવર કૃદત અહીંયા બને છે. ગુરુદેવ હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. ઈચ્છાની રૂપ વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચન પોતાના માટે વાંચવું છે. ઈચ્છામી એટલે પોતે પોતે બોલે છે એટલા માટે ઈચ્છામી વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચન બનવા ઈચ્છું છું. એની પહેલા એક શબ્દ આવી ગયો તો અગછત અવદત. અગછત અવદત કહ્યું અને ગયું બે વખત કરો. અગછત એટલે કહ્યું, અવદત એટલે કહ્યું. એ પણ અસ્તે ભૂતકાળ ત્રીજો પુરુષના એક વચનના રૂપો હતા. આગળ જોઈએ કૃપયા માન સ્વીકારો. કૃપા કરીને મને સ્વીકારો. માન એટલે મન, સ્વીકૃતિ એટલે કે સ્વીકારો. આચાર્ય પ્રત્યવદ સંધિ છૂટી પડે. પ્રત્યવદ એટલે પ્રતિ વત્તા અવદ એના તરફ જોઈને કહે છે એવો અર્થ થાય છે. આચાર્ય કહે છે અહમ કૌરવાન ચ પાંડવાન પાઠયામિ. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અથવા તો શીખું છું. અહીંયા પાઠયામિ જો છે પાઠયામિ વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. પોતાના માટે અહમ વાપરે છે એટલા માટે એની સાથે પ્રથમ પુરુષનું રૂપ આવે. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અથવા તો શીખું છું. અહમ ભવતઃ હું તને. ભવતઃ એટલે તને, અહમ એટલે હું. શિષ્ય રૂપે, શિષ્ય તરીકે, શિષ્ય રૂપે અથવા તો છાત્ર તરીકે સ્વીકાર કરતું ન શકનોમી. સ્વીકાર કરી શકું નહીં. અગર પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. અભવત અસ્તે ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન. જો જ્યારે જ્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું આગળ અ હોય પાછળ ખોડો ત હોય રાષ્ટ્ર ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન રૂપ હોય હોય ને હોય ક્યારેક એની આગળ ઉપસર્ગ લાગેલો તો જ ના હોય આપણે આગળ કહેશું. પરંતુ આચાર્ય પ્રત્યે આચાર્ય તરફ તસ્ય વિભક્તિ આવી છે. તસ્ય આગળ પર બીજા વાક્યમાં આવેલી હતી. તસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન નૂની નૂના તેનું તેનો એ રીતે બને છે. એનું ગુજરાતી પ્રતીક છે નૂની નૂના તેનો અથવા તો તેની. બીજું વાક્ય હતું તસ્ય નામ એકલવ તેનું નામ એકલવ્ય હતું ત્યાં તેનું નું લાગ્યો. અહીંયા લાગ્યો તેની નૂની નૂના તેની. પરંતુ આચાર્ય પ્રત્યે તસ્ય એટલે તેની શ્રદ્ધા એટલે વિશ્વાસ અથવા તો શ્રદ્ધા નું શ્રદ્ધા શિથિલા ન અભવત ઢીલી ન પડી અથવા તો ઓછી ન થઈ. આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઓછી ન થઈ કે એનો જે વિશ્વાસ હતો તેના ગુરુ પ્રત્યે ઓછો થતો નથી. તેને ના પાડે છે છતાં પણ એનો વિશ્વાસ તેના ગુરુ પ્રત્યે ઓછો થતો નથી. આગળ જોઈએ સહ આચાર્યશ્ય દ્રોણશ્ય એકા મૂર્તિ અરચત. અરચત અસ્તે ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે. અહીંયા જાણા જેવું છે અગછત જેવું અહીંયા
धातु छे टेन थई गई अगच अनो पाछळ तो लागेलो छे ने जेव अरच रच धातु नो रूप छे रच्यु ते आचार्य द्रोणी एका मते एक मूर्ति मते मूर्ति अरच बनावी स प्रतिदिन मूर्ति अनवर ते दररोज प्रतिदिन એટલે दररोज मूर्ति એટલે मूर्ति अनवर नमन करतो ते दररोज मूर्ति ने नमन करतो प्रातः काल सायंकाल पर्यंत धनुर्विद्यायाः अभ्यासं अकरो अकरोत क्रु धातु नु रूप आयु छे अकरोत ए पर्यंत बने छे अस्तन उत्कार दिव्य पुरुष एक बने छे अकरो कृदातु रूप छे अस्तन भूतकाल नु अहीं विभक्ति એ જે આપણે કૌરવાન પાંડવાન દ્વિતીય વિભક્તિ બહુવચનતી કૌરવો ત્રણ કરતા વધારે હતા પાંડવો પણ ત્રણ કરતા વધારે હતા એટલા માટે ત્યારબાદ અહીંયા શ્ય વિભક્તિ એ રીતે દ્રોણશ્ય ષષ્ઠી વિભક્તિ દ્રોણની આચાર્ય દ્રોણની મૂર્તિ બનાવે એટલા માટે આચાર્ય દ્રોણ એટલે શ્ય નુની નુના આગળ જઈએ સવારથી સાંજ સુધી પ્રાતઃ કાળ એટલે સવારના સમયથી એમ પણ બોલી શકીએ અથવા તો સવારથી એટલે ત જે ખોળો છે એનો અર્થ એવો એવો થાય થી સાય એટલે સાંજના સમય કાળ એટલે સમય પર્યંતમ એટલે કે સુધી એવું થાય અથવા તો એમ પણ બોલી શકીએ સાંજથી સોરી સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો યાહાનો નીનુના સ્ત્રીલિંગ શબ્દ છે એટલા માટે વિદ્યા ધનુર્વિદ્યાનો અભ્યાસ અકરો ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો અથવા તો કરતો એમ પણ લખી શકે શનિહે શનિહે ધીમે ધીમે સ એટલે તે કુશળઃ ધનુર્ધરઃ અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર બન્યો અભવત એટલે બન્યો એકદા તસ્મિન વને એકવાર તસ્મિન એટલે તે વને એટલે વનમાં તસ્મિન એટલે જ્યાં એકલવ્ય જે જંગલમાં વનમાં રહેતો તો ત્યાંની વાત છે એ જંગલમાં એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવે હે કૌરવ હે ચ સ આગછત આગછત જો અહીંયા રૂપ બન્યું છે અગછત એને પ્રત્યય લાગ્યો છે અ ઉપસર્ગ લાગ્યો સોરી અ એટલે આગછત આવે છે અગછત એટલે જાય છે ગયા હતા અને આગછત એટલે આવ્યા હતા એમ એકદા તસ્મિન એટલે તે વને એટલે જંગલમાં ગુરુ દ્રોણ પાંડવે હે ચ કૌરવે હે પાંડવે હે ચ કૌરવે હે તૃતીય વિભક્તિ બહુવચન બને છે એક વાર તે જંગલમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સ એટલે સાથે આગછત આવે છે જ્યારે જ્યારે છ શબ્દ આવે ત્યારે ત્યારે તેની સાથે તૃતીય વિભક્તિનો ઉપયોગ થાય આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ વિભક્તિનો ખાસ ઉપયોગ એમાં આવે છે કે જ્યારે જ્યારે સહનો ઉપયોગ થાય એની સાથે હંમેશા કઈ આવે તૃતીય વિભક્તિ બહુવચનનો ઉપયોગ થાય એટલે કે તૃતીય વિભક્તિનો ઉપયોગ થાય બહુવચન એટલે તૃતીય વિભક્તિ એક વચન દ્વિવચન એટલે બહુવચનનો ઉપયોગ થાય આ રીતે એકહ એક કુકુર એટલે કે કૂતરો તાન દ્રષ્ટવા જો દ્રષ્ટવા સંબધક કૃદંત રૂપ બને સંબધક કૃદંત દ્રષ્ટવા ત્વા પ્રત્યય લાગ્યું છે ત છે નો લોપ થયો છે દ્રષ્ટવા સંબધક કઈ રીતે બને છે સંબંધક જોઈએ આપણે એક કૂતરો અથવા તો કૂતરું તાન એટલે તેને દ્રષ્ટવા જોઈને જો સંબંધ જોયો ને દ્વારા જોઈને કોને જોઈને તો કૂતરું કોને જોઈને તો કે તેને જોઈ તેને એટલે કૌરવો પાંડવો અને ગુરુ દ્રોણને જોઈ અભસત
अर्जुन धनुष्य उत्थापयति स्म। अर्जुन धनुष्य उपाधि अथवा तो उठाओ तथे संधि छुट्टी पड़े तथा वत्ता ए त्यारे एकलव्य बाणे हे त्यारे एकलव्य बाणो वडे बाणे हे એટલે કે બાણો વડે તૃતીય વિભક્તિ બહુવચન રૂપ બને છે બાણે અહીંયા જે લીટા કરેલા છે આપણે બે એટલે કે સમજવાનું એ જ વિભક્તિ અહીંયા થાય છે તૃતીય વિભક્તિ બહુવચન બાણે બાણો વડે ત્યારે એકલવ્ય બાણો વડે સસ્ય એટલે તેનું ષષ્ઠી વિભક્તિ એવી તેનું તેનું એટલે તે કૂતરાનું द्रोणाचार्य दृष्टवाई तत्र आगछत आया જો અને આગળ લઈ જવાનો છે તમ એટલે તે અપુછત પૂછી કહ તવ આચાર્ય તારા આચાર્ય કોણ છે અથવા તો તારા ગુરુ કોણ છે એ પ્રશ્ન ચિહ્ન આપણે બુકમાં છે ને પણ આપણે કરી નાખવાનો છે એક સૂપમાં તદા સ દ્રોણાચાર્ય તામ મૂર્તિ અદ્રશ્ય ત્યારે તદા એટલે ત્યારે સ એટલે તેને द्रोणाचार्य मूर्ति बताने गुरु प्रतीक रूप मूर्ति बनाए थी द्रोणाचार्य मूर्ति द्रोणाचार्य ने आत्मश्रद्धा एकलव्य गुरु प्रत्येनी श्रद्धा अथवा तो गुरु श्रद्धा गुरु प्रत्येनो आत्मविश्वास अथवा तो आत्मविश्वास एकलव्य गुरु आत्मश्रद्धा प्रतीक प्रतीक अस्ति एकलव्य अस्मान शिक्षयति एकलव्य अस्मान आपने सर्वनाम से बधा माटे वापरेलु शिक्षयति शिखवे स्वयं ज्योति ही स्वप्रज्ञ भवतु सु शिखवे छे के पोते स्वयं ज्योति आत्मप्रकार पोते पोतानो प्रकार अने पोते पोतानी बुद्धि भवतु एटले बनो सु शिखवे छे एकलव्य आपणे शिखवे छे के पोते पोतानो प्रकार अने पोते पोतानी बुद्धि बनो यदि अस्मासु आत्मश्रद्धाया अस्ति यदि कि जो अव्यय छे यदि तर्थी जो अस्मासु आपणामा आत्मश्रद्धा अस्ति એટલે કે હો तर्थी तो जो આપણામાં આત્મશ્રદ્ધા હોય તો આપણી અંદર આત્મશ્રદ્ધા હોય તો આત્મબળ હોય તો આત્મવિશ્વાસ હોય તો કાહ અપી સંધિ છૂટી ગઈ યાર सिद्धि प्राप्त करनी कोई वस्तु प्राप्त करनी दुर्लभ नहीं असंभव नहीं दुर्लभ असंभव नहीं अनंतरम आत्मश्रद्धा आत्मश्रद्धा आत्मविश्वास
बले बल वधे बले ले बल वधे सन एटले ते ते ले बल एकलव्य श्रेष्ठ धनुर्धर अभवत त्यार बाद आत्मश्रद्धाना बल वधे ते श्रेष्ठ धनुर्धर बन्यो कोण बन्यो एकलव्य एकलव्य में एटली बधी गुरु प्रति आत्मश्रद्धा हती जेना द्वारा तेने तेने एना गुरुना प्रतीक रूपे बनावेली मूर्तिमां पण मूर्ति द्वारा पण एने एमांथी शीख मळती हती ए भणतो एना द्वारा भणतो हतो कारण के एना गुरु प्रत्ये एनी अंदर एटली बधी श्रद्धा हती एटला माटे ए ए रीते पण शीखी शक्यो एटले आपणे कोई पण व्यक्ति पासे कई पण शीखता होय तो आपणामां पहेला आत्मश्रद्धा होवी जोईए आ रीते आत्मश्रद्धानुं घणुं महत्व छे कोई पण सफलता पाछळ आत्मश्रद्धा थी आत्मविश्वास थी घणो बधो भाग भजवी शके छे अहींया आपणे पहेला पाठનो अनुवाद जोयो हवे तमने जे शब्दार्थी पीडीएफ मोकलवामां आवे छे ए तमारे एमबीमां उतारी लेवानी छे थैंक यू।